જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સાંભળશું માં ગાયત્રીની કથા. માં ગાયત્રી એ વેદોની માતા છે. તેમનો મંત્ર જાપ છે ઓમ ભૂર ભૂર્વસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ મંત્રનો નિત્ય જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ મંત્રમાં એટલી ગૂઢ શક્તિ રહેલી છે કે જો રોગી વ્યક્તિ આ મંત્ર જાપ કરે તો તેમના રોગ દૂર થાય છે. આથી જ દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રાર્થના સાથે ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવામાં આવે છે. તો મિત્રો, ગાયત્રી માતા કોણ છે તેમની કથા આ વિડીયોમાં સાંભળશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ગાયત્રી કથા શરૂ કરીએ. બોલો માં ગાયત્રીની જય. શૈલાધિરાજ હિમાલય મેનાને પરણ્યો. સમય જતાં હિમાલયને બે સંતાન થયા, એક મેનકા અને બીજી પાર્વતી, જેને ઉમા પણ કહેવામાં આવે છે. આ પાર્વતી પૂર્વજન્મમાં દક્ષ રાજાની પુત્રી અને ભગવાન શંકરની પત્ની હતા. પાર્વતી ઉંમરલાયક થયા ત્યારે ઋષિરાજ નારદજી ત્યાં આવ્યા. તેમણે ભવિષ્ય ભાખ્યું કે રાજકુમારી પાર્વતી સદાશિવને જ પરણશે. પણ ભગવાન શંકર તો હિમાલય પર ઉગ્ર તપસ્યા કરતા હતા. હિમાલયની આજ્ઞા મેળવી પાર્વતી બે સખીઓને સાથે લઈ શિવપૂજા આરાધના માટે ચાલ્યા. પાર્વતી જ્યારે શિવની પૂજા કરવા નમ્યા ત્યારે દેવાધિદેવ ઇન્દ્રરાજે મોકલેલા કામદેવે સમોહન બાણ ચડાવ્યું. તેની અસરથી શિવ સહેજ સ્તુપ્ત થયા, પણ તરત જ મનોવિકારનું કારણ જણાતા કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યા. કામદેવના મૃત્યુનું કારણ પોતે જ છે એમ સમજતા પાર્વતી મૂર્છાવશ થઈ ગયા. હિમાલય તેને ઉચકીને લઈ ગયા. ત્યારબાદ શંકરને પતિ તરીકે પામવા માટે પાર્વતીએ ઉગ્ર તપસ્યા આદરી. બટુક વેશે સદાશિવે પાર્વતીને કસોટી કરી અંતે પાર્વતી પર પ્રસન્ન થયા અને હિમાલયને પોતે પાર્વતી સાથે વિવાહ લગ્ન માટે તૈયાર છે એમ જણાવ્યું. માતા મેનાનો તો હર્ષનો કોઈ પાર ન રહ્યો. દેવાધિદેવ ઇન્દ્રરાજની ખુશીનો પાર ન હતો, કારણ કે તારકાસુરને મારવાનો પણ આ એક જ રસ્તો હતો કે શિવ પાર્વતી સાથે પરણે અને તેમનાથી જે પુત્ર જન્મે તે જ તારકાસુરનો સંહાર કરી શકે એમ બ્રહ્માએ કહ્યું હતું. સ્વર્ગમાં પણ સર્વત્ર આનંદ વ્યાપી રહ્યો હતો. શિવના વિવાહથી ઇન્દ્રને પણ શાંતિ મળવાની હતી. તારકાસુરનો નાશ થતાં સ્વર્ગ પર હવે કોઈ જ આપત્તિ નહીં રહે એમ જાણી સર્વદેવો ખુશી થતા. પર્વતરાજ હિમાલય તો જાણે જીવનનું સર્વસ્વ મેળવી ચૂક્યા હોય એમ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. વર્ષોની ઝંખના જાણે હવે પૂરી થઈ હતી. કુલ પુરોહિત ગુરુવર્ય ગંગાચાર્યજીને આમંત્રીને હિમાલયે શુભ મુહૂર્ત જોવડાવીને શાસ્ત્ર સંપન્ન ઋષિ રાજા પાસે લગ્ન માટે કુમકુમ પત્રિકાઓ હર્ષપૂર્વક લખાવી. સર્વ પર્વતો, નદીઓ, અન્ય સગા સંબંધીઓ, સ્નેહીજનો, ઓળખીતા સર્વને સન્માનપૂર્વક લગ્નની આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી. પર્વતરાજ હિમાલયની આમંત્રણ પત્રિકાનો કોણ અનાદર કરે તેમ હતું. હિમાલય તો દિવ્ય તેજોમય હતા. નદી પર્વતો માનવ સ્વરૂપ ધારણ કરીને પોતાના સ્વજનો સ્નેહીજનો સાથે અમૂલ્ય ભેટ સોગાદો લઈ આવી પહોંચ્યા. સર્વના મનમાં એક જ તાલાવેલી હતી કે ભગવાન શંકર અને પાર્વતીના વિવાહ પ્રસંગે મહાલવાની અને અનેરા ઉત્સવ સમા માંગલિક પ્રસંગમાં ઉજવવાથી સર્વ પણ સુંદર નારીઓના દેહ ધારણ કરીને હિમાલયને સહાયભૂત થવા અને અનેરો લગ્નોત્સવનો લહાવો લેવા આવી પહોંચતી હતી. હિમાલયે તો પોતાની નગરીને શણગારી આસોપાલવના તોરણ અને શિવ તથા તેમની જાનના આદર સત્કાર તથા સન્માન માટે ભવ્ય મંડપોનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન સદાશિવનો ઉત્સાહ પણ અનેરો હતો. શંકરના આમંત્રણને માન આપી દેવરાજ ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ પત્નીઓ સહિત પરિવાર સાથે આવ્યા હતા. મહર્ષિ દેવર્ષિ અને મુનિરાજો તો જાણે પોતાના ઘરમાં જ લગ્ન પ્રસંગ હોય તેમ અગાઉથી જ આવેલા હતા. નારદજી તો આરંભથી જ જાણે પ્રસંગના સૂત્રધાર હોય તેમ સેવા આપી રહ્યા હતા. ભગવાન શંકરના સાનિધ્યમાં રહેનારા ભૂતાદિ જીવો પણ વિવિધ સ્વરૂપો ધારણ કરીને પોતાને ભાગે આવેલું કામ ઉપાડી લેતા હતા. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. ભગવાન શંકરના ગળામાં રહેલા સર્પ તેમના ગળાના ઘરેણા બની ગયા. પહેરેલું વ્યાજચર્મ સુંદર આભૂષણ બની ગયું. અંગે લગાવેલી ભભૂતિ ચંદન લેપ બની ગઈ. સદાશિવનું રૌદ્ર સ્વરૂપ તો ક્યાંય અદૃશ્ય થઈ ગયું. દેદીપ્યમાન સ્વરૂપ શિવમાયાથી જ પ્રગટ્યું. શિવને જોનારા સર્વ અચંબામાં પડી જતા હતા. બ્રહ્માદિ દેવો શિવને વંદન કરવા લાગ્યા. વેદના જ્ઞાતાઓના દિવ્ય સંગીતનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. માનવો અને દેવો, પક્ષીઓ, ગંધર્વોએ સર્વત્ર જયનાદ કર્યો. સર્વત્ર આનંદનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. પાણી ગ્રહણ વિધિ પૂર્ણ થતાં અભિષેક વિધિ પૂરી થઈ. છેવટે મંગળ ફેરાનો આરંભ થયો.
અગ્નિની સાક્ષીએ પ્રદક્ષિણા વિધિ શરૂ થઈ. સર્વ દેવો ભાવપૂર્વક બે હાથ જોડી શિવ પાર્વતીને વંદી રહ્યા હતા, પણ ભગવાન શંકરના મનમાં તો કોઈ બીજી જ યોજના આકાર લઈ રહી હતી. ભગવાન સદાશિવને લીલા કરવાનું મન થયું. ભગવાન શિવે લીલા આરંભી. ગંગાચાર્ય મુનિની બાજુમાં જ પ્રજાપતિ બ્રહ્મા બિરાજમાન હતા, તેથી ભગવાન શંકરની લીલાનો પહેલો જ શિકાર બન્યા. પ્રજાપતિ બ્રહ્મા સર્વશાસ્ત્રના જાણકાર, વેદના ઉત્પત્તિ સ્થાન સમા બ્રહ્મા ભગવાન શિવની લીલા સમજી શક્યા નહીં. ભગવાન શિવની સાથે દિવ્ય આભૂષણોથી શોભતી પાર્વતી જ્યારે મંગળ ફેરા ફરવા લાગી, ત્યારે પાર્વતીની પગની રક્તવર્ણની પાની જોઈ બ્રહ્માના મનમાં વિકાર ઉત્પન્ન થયો. પોતે પ્રજાપતિ ઉચ્ચ પદધારી છે એ વાત ભૂલી જઈ કામાતુર બની શિવની લીલાથી પાર્વતીના દિવ્ય સ્વરૂપને મોહવશ બની જોવા લાગ્યા. તેથી કામાતુર બનતા બ્રહ્માનું તેજ નષ્ટ થયું અને બ્રહ્મા તેજ રહિત બની ગયા, મૂર્છિત થઈ ગયા. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પોતાની આ લાચાર દશાને જોઈ તેમને ખૂબ પશ્ચાતાપ થયો. શરમના માર્યા કોઈને પણ શું મોટું બતાવીશ એમ વિચારી શર્મિંદા બની પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માના આ ભાવને સમજી ગયા. તેમણે બ્રહ્માને ખૂબ સાંત્વન આપ્યું અને થયેલી ભૂલને સુધારી લેવા પ્રાયશ્ચિત માટે વિનંતી કરી. બ્રહ્મા નતમસ્તકે વિષ્ણુની વાત સાંભળી રહ્યા હતા, કારણ કે તેમનાથી હવે કાંઈ જ બોલાય તેમ ન હતું. વિષ્ણુએ બ્રહ્માના દુઃખને ઓછું કરવા આગળ જણાવ્યું, હે બ્રહ્મા, આમ નિરાશ વદને શોકમગ્ન થઈ બેસી રહેવાનો કોઈ અર્થ નથી. ના હિંમત બનશો તો વધુ મુશ્કેલીઓ આવશે, માટે ચિત્તને સ્થિર કરી કોઈ પુનિત તીર્થક્ષેત્રમાં જઈ દેહ શુદ્ધ અને આત્મશુદ્ધિ કરો, એ જ શ્રેષ્ઠ છે. વિષ્ણુની વાત બ્રહ્માએ માન્ય કરી. ભગવાન વિષ્ણુને એવું કાંઈ ઉત્તમ તીર્થક્ષેત્ર શોધી આપવા જણાવ્યું જ્યાં આત્મશુદ્ધિ અને કર્મ પ્રાશ્ચિત થઈ શકે. વિષ્ણુએ ખૂબ મથામણ કરી, પણ તેમની નજરમાં એવું કોઈ જ સ્થળ આવ્યું નહીં. ત્યારે વિષ્ણુએ દેવોને તે માટે પૂછપરછ કરી. દેવોની આજ્ઞા સંમતિથી એવું નક્કી થયું કે બ્રહ્મલોક સ્વર્ગમાંથી એક પંકજ ઉછાળવું એ પૃથ્વી પર જે સ્થળે પડે ત્યાં બ્રહ્માએ આત્મશુદ્ધિ માટે તપ અને યજ્ઞ કરવો. વિષ્ણુએ કમળ ફેંક્યું. કમળને સંસ્કૃતમાં પુષ્કર પણ કહેવાય છે. જ્યાં કમળ પૃથ્વી પર પડ્યું તે સ્થળ એટલે પુષ્કર તીર્થ નામે પ્રસિદ્ધ થયું. ત્યાં બ્રહ્માએ તપ કર્યું અને દેવોની આજ્ઞા પ્રમાણે આત્મશુદ્ધિ યજ્ઞનું આયોજન કર્યું. આ પુનિત પાવનકારી સ્થળ અરવલ્લીની ગિરિકંદરાઓ ટેકરીઓની વચ્ચે આવેલી હોય અદ્ભુત જણાતું હતું, જ્યાં અનેક સિદ્ધ ઋષિમુનિઓ વસતા હતા. સાધુ તપસ્વીઓની તો એ જન્મભૂમિ હતી. પ્રજાપતિ બ્રહ્મા આ પુનિત સ્થળે યજ્ઞ કરવાના છે એમ જ્યારે તેઓએ જાણ્યું, ત્યારે તો તે સર્વ યજ્ઞ સામગ્રી લઈને જાતે જ બ્રહ્માની પાસે હાજર થઈ ગયા. દેવાધિદેવ ઇન્દ્ર અને ભગવાન વિષ્ણુની આજ્ઞાથી શિલરાજ વિશ્વકર્માએ અદ્ભુત નગર અને યજ્ઞકુંડોની રચના કરી. યજ્ઞમાં ભાગ લેવા આહુતિ કર્મ માટે શ્રેષ્ઠ મુનિરાજો પધારવાના હતા. સર્વ પોતાની પુનિત ફરજ સમજીને આવી ગયા હતા, તેથી પ્રજાપતિ બ્રહ્મામાં પણ એક જાતનો ઉમંગ આનંદ વ્યાપી રહ્યો હતો. શૈલાધિરાજ હિમાલયની તન્યા સમી અનેક નદીઓ ઋષિઓની સેવા સરભરામાં નારી રૂપ ધરીને પ્રથમ જ આવી ગઈ હતી. પર્વતો પણ પુરુષ રૂપે પોતાના ભાગે આવતા કાર્યને હર્ષભેર કરી રહ્યા હતા. કોઈને કામ ચીંધવાની જરૂર બ્રહ્માજીને પડતી ન હતી. અસંખ્ય ઋષિરાજો, મહર્ષિઓ, ભૂદેવો અને આમંત્રિત મહેમાનોની વણઝાર શરૂ થઈ ગઈ. હિમાલયે તો પોતાના અન્નના ભંડારો તથા જરૂરી તમામ સાહિત્ય બ્રહ્માને અર્પણ કર્યું. બ્રહ્માજીને હવે કોઈ જ વાતની ખોટ ન હતી. પાણીની અગવડ ન પડે તે માટે બ્રહ્માજીએ શૈલવધિરાજ તન્યા ગંગામૈયાને વિનંતી કરી. ઋષિરાજોની પુનિત સેવાનો લાભ લેવાના શુભ આશયથી ગંગાજીએ પોતાના મૂળ પ્રવાહને યજ્ઞભૂમિ પાસે વહેડાવ્યો. માં ગંગાના પુનિત પ્રવાહથી શોભામાં ઓર અનેરો વધારો થયો. બ્રહ્માજીએ ગંગામૈયાની પુનિત ભાવના અને સેવાનો અનેરો ઉત્સાહ જોઈને શુભ આશીષ આપતા જણાવ્યું કે આપની કીર્તિ યશગાથા ત્રિલોકમાં પ્રસિદ્ધ થશે. ત્યારે ગંગામૈયાએ પ્રજાપતિ બ્રહ્માને કહ્યું કે આપ જેવા પુનિત પાવનકારી પરમ દર્શની આત્માના આમંત્રણ આહ્વાનથી શરૂ થયેલો આ મારો પુનિત પ્રવાહ હિરણ્ય ગંગા પુષ્કર સરોવર નામે ત્રિલોકમાં ખ્યાતિ પામશે. જે કોઈ જીવાત્મા આ પુનિત પ્રવાહમાં સ્નાન કરશે તેના સર્વ પાપો નષ્ટ થશે અને અંતે મોક્ષ ગતિનો અધિકારી થશે. મારા તટ પર તપસ્યા કે જપાનુષ્ઠાન કરનાર ઉત્તમ સિદ્ધિ મેળવી શકશે. યમદૂતો કે યમનો કોઈ જ ભય તેમને સતાવશે નહીં. પ્રજાપતિ બ્રહ્માને લાગેલું કાલિમાનું કલંક એ તો હવે ભૂતકાળ બની ગયો હતો. સર્વજનો બ્રહ્મા પ્રત્યે ખૂબ આદરમાનથી જોતા હતા. આજુબાજુના લોકો, શ્રીમદ્જનો, વેપારી લોકો, ખેડૂતો તથા ભાવિકજનો વગેરે જે લોકોએ મહાન યજ્ઞની વાત સાંભળી ત્યારે તે ખૂબ આનંદિત બન્યા.
યજ્ઞનો લાભ પોતાને પણ મળે તો જીવન ધન્ય બની જાય એવા શુભ આશય સાથે સહકુટુંબ સેવાના આશયથી આવીને ત્યાં જ રહેવા લાગ્યા. ઇન્દ્ર, વિષ્ણુ, બ્રહ્મા, નારદ તથા અન્ય દેવગણ, પર્વતો, નદીઓ, તપસ્વીજનો તો સર્વ આમંત્રણને માન આપી અગાઉથી આવી ગયા હતા. મહર્ષિઓ તથા વિદ્વાન અગ્નિહોત્રી બ્રાહ્મણોએ મંત્રોચ્ચારનો આરંભ કર્યો. મુનિ ગંગાચાર્ય પણ આચાર્ય પદે બિરાજ્યા હતા, પણ પ્રજાપતિ બ્રહ્માને એકલા જોઈ સંકોચ પામ્યા. પત્ની વિના યજ્ઞદેવની પૂજા ન થાય એમ બ્રહ્માજીને જણાવવામાં આવ્યું. બ્રહ્માજી પણ આનંદ અને આમંત્રિતોની સરભરા કરવામાં આ મુદ્દાની વાત વિસરી ગયા હતા. એટલો મોટો સમારંભ તથા ઉત્સવના તે સૂત્રધાર તો બન્યા હતા, પણ પત્ની સાવિત્રીને સાવ ભૂલી જ ગયા હતા. વસ્તુ સ્થિતિનો ખ્યાલ આવતા એક ઋષિને દિવ્ય શક્તિ આપી ઝડપી આકાશ માર્ગે ઉડ્ડયન કરી સાવિત્રીને તેડી લાવવા મોકલવામાં આવ્યા. મુનિએ દેવલોકમાં જઈ બ્રહ્માની પત્ની સાવિત્રીને બ્રહ્માએ આદરેલા મહાયજ્ઞની સકળી વાત વિસ્તારથી કરી અને પોતાને તેડવા મોકલ્યા છે, કારણ કે આપના વિના યજ્ઞ કાર્ય શક્ય નથી, તેની સાથે આવવાનું કહ્યું છે એમ જણાવ્યું. યજ્ઞ શા માટે યોજાયો છે તે વાત પણ ભોળા ભાવે મુનિએ જણાવી દીધી. એક તો આમંત્રણનો અભાવ અને તેમાં બીજી વાત બળતામાં ઘી હોમાયું. ગુસ્સે ભરાયેલી બ્રહ્મા પત્ની સાવિત્રીએ મુનિરાજને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાર્વતીના પિતા સમા બ્રહ્માએ પાર્વતી સામે ક્રૂરદૃષ્ટિ કરી નામ લજાવ્યું છે. તેમને યજ્ઞ કરવો હોય તો ભલે કરે, મારી આવવાની બિલકુલ ઈચ્છા નથી. પોતાનો થયેલ અનાદર અને પતિની પરસ્થિતિ તરફની કુદૃષ્ટિના પ્રસંગને સાવિત્રી સહન કરી શક્યા નહીં. તેમના આખા શરીરમાં ક્રોધ વ્યાપી ગયો. અન્ય કોઈ હોત તો જરૂર શાપ આપી દીધો હોત, પણ આ તો મુનિરાજ હતા અને એ તો ચિઠ્ઠીના ચાકર જેવા બિચારા. તેમનો શો દોષ હતો? તેમણે તો માત્ર બ્રહ્માની આજ્ઞાનું પાલન જ કર્યું હતું. ને મુનિરાજ પણ વસ્તુ સ્થિતિ પામી ગયા હોય તેમ અન્ય કોઈ જ દલીલ કર્યા વિના યજ્ઞભૂમિમાં પાછા આવી ગયા. મુનિને એકલા આવેલા જોઈ ઇન્દ્રાદિ દેવો, વિષ્ણુ ઇત્યાદિ પણ ખૂબ મૂંઝાયા. ખુદ બ્રહ્મા પણ ગાઢ વિચારમાં પડી ગયા, કારણ કે પત્ની વિના યજ્ઞ કેવી રીતે થઈ શકે? મુનિએ સાવિત્રીના રોષ અને યજ્ઞમાં ભાગ ન લેવાની વાતને સ્પષ્ટ રીતે જણાવી યજ્ઞદેવનું આહ્વાન અને દેવોનું પૂજન કાર્ય તો આરંભાઈ ચૂક્યું હતું. યજ્ઞ બંધ રખાય તો મૃત્યુલોકમાં બદનામી મળે તેમ હતી. યજ્ઞભૂમિ છોડવી એ બ્રહ્માજી માટે શક્ય ન હતું. યજ્ઞમાં પૂજન અર્ચન કરી રહેલા ઋષિઓ પણ બ્રહ્માની વેદના મૂંઝવણ સમજી ગયા. જો બ્રહ્માની પત્ની સાવિત્રી ન આવે તો બીજી પણ કોઈ સ્ત્રી બ્રહ્માની પત્ની તરીકે લાવી બેસાડવામાં આવે તો જ યજ્ઞ પૂરો થાય ગણાય. બ્રહ્માજીની આજ્ઞાથી દેવાધિદેવ ઇન્દ્રરાજ બ્રહ્માજી માટે બીજી પત્ની શોધી લાવવા નીકળી પડ્યા. રસ્તામાં તપાસ કરતા એક છાશ વેચનારી ગોપકન્યા તેમની નજરે પડી. તેને ઇન્દ્ર લઈ આવ્યા. ઋષિજનોએ તેમની દેહ શુદ્ધિ કરી અને બ્રહ્માજી સાથે તેનું લગ્ન કરાવવામાં આવ્યું. પછી બ્રહ્માજીને સર્વયજ્ઞ પૂજન કરતા ઋષિ મુનિઓએ વિનંતી કરી કે હે ભૂદેવો, આ ગોપકન્યા હોવા છતાં હવે મારી પત્ની છે, તેને આપ સર્વે હવે માન્ય રાખો. ઋષિ રાજાઓએ આ વાત માની અને ગોપકન્યાનો બ્રહ્માની પત્ની તરીકે તેનો સ્વીકાર કર્યો. બ્રહ્માજીએ આ ગોપકન્યાને બ્રહ્મા તેજ અને દિવ્ય સ્વરૂપ પ્રદાન કર્યું અને તેનું ગાયત્રી એવું નામ આપવામાં આવ્યું. બીજા એક સ્થળે એવી કથા આપવામાં આવી છે કે પત્ની ન આવવાથી રોષે ભરાયેલા બ્રહ્માએ પત્નીના અભાવથી અપૂર્ણ રહેતા યજ્ઞને પૂર્ણ કરવા દર્ભ સડી વળે પોતાની પત્ની સાવિત્રીની મૂર્તિ બનાવી અને તેના દ્વારા યજ્ઞનું કામ આગળ વધાર્યું. પણ આહુતિ કામમાં તે પત્નીની જરૂર પડે તેથી પ્રજાપતિ બ્રહ્માએ પુનઃ મુનિરાજને સ્વર્ગલોકમાં સાવિત્રીને બોલાવવા મોકલ્યા. યજ્ઞ કાર્ય પૂજા પૂરી થઈ છે, આપના સ્થાને દર્ભ મૂર્તિ ગોઠવાઈ ગઈ છે તે વાત પણ તેમણે જણાવી. તેથી તો સાવિત્રીનો ગુસ્સો અત્યંત વધી ગયો. પોતાને બદલે મૂર્તિ સ્થાપી એ તો ભયંકર અપમાન ગણાય, તેથી આવીશ નહીં એમ ફરી પણ સાવિત્રીએ સ્પષ્ટ જણાવી દીધું. મુનિરાજે ફરી પાછા આવી બ્રહ્માને સઘળું વૃતાંત કહ્યું. પ્રજાપતિ બ્રહ્માને પણ પોતાની ભૂલ તો સમજાય, પણ ક્રૂરદૃષ્ટિ કરી તેથી ખૂબ ગુસ્સે ભરાય છે એ જાણી બ્રહ્માજીને દુઃખ. પણ એ અયોગ્ય કાર્યના પ્રાયશ્ચિત રૂપે આત્મશુદ્ધિ માટે અને શાંતિ માટે તો આ મહાયજ્ઞનું તેમણે આયોજન કર્યું હતું. સમજદાર, સુશીલ, સંસ્કારી સાવિત્રી જેવી પત્ની પોતાને શું માફ ન કરી શકે? જો માફ ન કરે તો પત્નીના આગમન વિના યજ્ઞ અપૂર્ણ રહે. યજ્ઞ પૂરો ન થાય તો બ્રહ્માજી લોકનિંદા અને જગતની હાસીને પાત્ર જ બને અને યજ્ઞ વિના અપમાન યા બીજી કોઈ શિક્ષા સહન કરવી પડે. આ તો ઉલામાંથી ચૂલામાં પડવા જેવી દશા થાય. તેથી નિરૂપાએ બ્રહ્માજીએ દર્ભસ્થળી તૈયાર કરેલી પ્રાણહીન આકૃતિમાં મંત્રશક્તિ અને પ્રાણનો સંચાર કરી મૂર્તિને જીવંત સ્વરૂપ પ્રદાન કર્યું.
આ દર્ભસ્થળી આકૃતિમાંથી પ્રગટ થયેલી દિવ્ય સ્વરૂપમાન હતી, જે ગાયત્રીના નામથી ત્રિલોકમાં ખ્યાતિ પામી. આમ ગાયત્રી ઉત્પત્તિની આ બે કથાઓ રજૂ કરવામાં આવેલી છે, જેમાં ગોપ કન્યાવાળી કથા સ્કંદ પુરાણમાં છે અને જેને શાસ્ત્ર સંમત છે. આમ સાવિત્રી પ્રજાપતિ બ્રહ્માએ અન્ય સ્ત્રીને પોતાની સાથે પત્ની તરીકે સ્થાપીને યજ્ઞના પુનિત કાર્યને ચાલુ રાખ્યું. દેવલોકમાં જ્યારે બ્રહ્માની પત્ની સાવિત્રીને આ વાતની ખબર પડી કે પોતાની સ્થાને પ્રજાપતિ બ્રહ્માએ અન્ય સ્ત્રીને બેસાડી યજ્ઞ કાર્ય આગળ વધાવ્યું છે, ત્યારે તો સાવિત્રીના ગુસ્સાની પણ હદ આવી ગઈ. કોઈની પણ પરવા કર્યા વિના ક્રોધિત ચહેરે યજ્ઞ મંડપની આગળ બહાર આવીને ઉભા રહ્યા. ભગવાન વિષ્ણુ ઇન્દ્રાદિ દેવો સાવિત્રીના આ ક્રોધિત સ્વરૂપને જોઈ મૂંઝાઈ ગયા. હમણાં જ ક્ષમાની ઝડીઓ વરસાવશે એમ જાણી બધા જ વ્યગ્ર બની ગયા. પણ સાવિત્રીએ સર્વ દેવોની અમાન્યા જાળવી કાંઈ જ શબ્દ મુખમાંથી ન બોલ્યા. ક્રોધથી કંપિત બનેલા રૂક્ષ ચહેરા સાથે માત્ર ઊભા રહ્યા. બ્રહ્માજી પણ પત્નીના આ ઉગ્ર સ્વરૂપને જોઈ શરમથી નીચું જોઈને બેસી રહ્યા. તેમની પણ કંઈ બોલવાની હિંમત ચાલી નહીં. ભગવાન વિષ્ણુદેવ બ્રહ્માજીના મનની વાત કળી ગયા. તેમણે પત્ની લક્ષ્મી તરફ નજર કરી. લક્ષ્મીજી વિષ્ણુની વાત કળી ગયા. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીએ સાવિત્રી પાસે જઈ આદરથી સત્કાર કરી નમ્રતાથી કહ્યું, હે દેવી સાવિત્રી, તમે તો ક્ષમાના અવતાર છો, આપને આવો ક્રોધ શોભે નહીં. ભગવાન શિવની લીલાનો ભોગ જ બ્રહ્મા બન્યા છે, એમાં એમનો કોઈ દોષ નથી, એટલે પાપના પ્રાયશ્ચિત માટે તો બ્રહ્માજીએ આ યજ્ઞ પ્રયોજ્યો છે અને હવે તો તે શુદ્ધ બની ગયા છે. પ્રજાપતિ તો ઉદાર મનવાળા અને વિશાળ હૃદયના છે. આપના સન્માન માટે હંમેશા તત્પર રહેનારા તેમને આપના માટે સ્નેહ વિના અન્ય કોઈ જ ભાવ ન હોઈ શકે, માટે આપ તેમને ક્ષમા આપી આ પુનિત કાર્યમાં તેમના સહભાગી બનો એવી અમારી શુભકામના છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આ મિષ્ટ વાણીથી સાવિત્રી દેવીનો ક્રોધ ઓસરી ગયો. ઉગ્રતાને બદલે પ્રસન્નતાથી મંદ સ્મિત કરતા સાવિત્રી યજ્ઞભૂમિને નિહાળવા લાગ્યા. પોતાનો પતિ ભૂલનો ભોગ બનેલો છે, નિમિત્ત બન્યો છે તે વાત વિચારવાને બદલે ઉગ્ર બની અનાદર કર્યા બદલ પસ્તાવો પણ થયો. તેમને પણ પોતાની ભૂલ સમજાઈ હતી. પ્રસન્ન વદને બ્રહ્માજી તરફ જોઈ રહ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ આનંદિત બનીને કહ્યું, હે ભગવતી સાવિત્રી દેવી, બ્રહ્માજીએ આપની ગેરહાજરીમાં જગતની બદનામી કલંકથી બચવા આત્મશુદ્ધિના પુનિત આશય માટે આરંભેલા યજ્ઞ કાર્યને પૂર્ણ કરવાના શુભ આશયથી જ ગાયત્રીને પોતાની બાજુમાં સ્થાન આપ્યું છે. હવે આપ અને ગાયત્રી બને પ્રજાપતિ બ્રહ્માની શક્તિ બનો છો. જગતના તમામ લોકો તમને બ્રહ્મા શક્તિ તરીકે જ ઓળખશે. તમારા બંનેમાં કોઈ જ ભેદભાવ ન જોતા એક સરખી રીતે આત્મકલ્યાણ માટે લોકો તમારી ઉપાસના ભક્તિ કરશે. લોકોનું કલ્યાણ કરવાનું પુનિત કાર્ય હવે બની રહેશે. માટે હે દેવી સાવિત્રી, ક્રોધરહિત બની પ્રસન્ન મુખે આપ હવે સર્વ રોષને ભૂલી જઈ પ્રજાપતિ બ્રહ્માની ડાબી બાજુ આસન પર જઈ બિરાજો એવી અમારી સર્વ ઇન્દ્રાદિ દેવોની કામના છે, એમ બોલી ભગવાન વિષ્ણુ સાવિત્રી સામે જોઈ રહ્યા. દેવી સાવિત્રીનો ક્રોધ હવે શાંત થઈ ગયો હતો, તેથી વિષ્ણુની વિનંતીને માન આપી બ્રહ્માજીની ડાબી બાજુના આસન પર સ્થાન લીધું. સાવિત્રી દેવી બિરાજમાન થતાં જ તમામ દેવો, મુનિરાજો, આચાર્યો તથા અંતરિક્ષમાં રહેલા ગાંધર્વોએ પણ આનંદિત બની પુષ્પવૃષ્ટિ કરી. યજ્ઞના આચાર્ય તથા ભૂદેવોએ શાંતિ મંત્રોચ્ચાર કર્યા. ગાયત્રી, સાવિત્રી અને પ્રજાપતિ બ્રહ્માએ આ રીતે મહાયજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું. મહાયજ્ઞની પૂર્ણાહુતિ સાથે જ બ્રહ્માજીને લાગેલું કલંક દૂર થયું. આત્મશુદ્ધિ થતાં જ બ્રહ્મા દેવલોકના અધિકારી બન્યા. યજ્ઞ કરવા આવેલા તમામ ભૂદેવો ઋષિરાજોને યોગ્ય પાત્ર દક્ષિણા વસંત તથા દરેકને સુવર્ણ મુદ્રાઓ અને મૂર્તિનું દાન કરવામાં આવ્યું. દરેક ભૂદેવને ગાયત્રી સાવિત્રી વચ્ચે બિરાજમાન બ્રહ્માજીની ચિરંતર મૂર્તિની સપ્રેમ ભેટ આપવામાં આવી તથા પોતાની કાયમી યાદગીરી રહે તે માટે એક ભવ્ય મૂર્તિ ગાયત્રી સાવિત્રી બ્રહ્માજીની તેમણે ભૂદેવોને આપી. પ્રસન્ન થયેલા ભૂદેવોએ બ્રહ્માજીને શુભાશીષ આપ્યા. ભૂદેવના આશીષ લઈ સર્વ દેવોની સાથે બ્રહ્માજી આનંદ કરતા કરતા દેવલોકમાં સીધાવ્યા. ભૂદેવોએ પોતાની સાથે મળેલી એ ભવ્ય મૂર્તિ પુષ્કર સરોવરના તટે વિશાળ મંદિર બાંધી તેમના વિધિ સહિત તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી પધરાવી. ભૂદેવો આ પુનિત કાર્ય કરી કૃતાર્થ થયા. સ્વયં બ્રહ્માજીએ આ પુનિત સ્થળે મહાયજ્ઞ કર્યો હોવાથી અને તેમના પવિત્ર હાથે આ મૂર્તિ તેમણે ભૂદેવોને આપી હોવાથી આ મંદિર બની ગયું. આટલું જ નહીં,
તીર્થોના રાજા તરીકે જગતમાં તે પુષ્કર રાજ નામે પ્રસિદ્ધ થયું. એવું કહેવાય છે કે આ પુષ્કર તીર્થમાં જ બ્રહ્માજીની નાસિકામાંથી ભગવાન વિષ્ણુ વરાહ રૂપે પ્રગટ થયા હતા. આમ જ્યેષ્ઠ પુષ્કર, મધ્ય પુષ્કર અને કનિષ્ઠ પુષ્કર એ ત્રણેય તીર્થો ઉપરાંત બ્રહ્માજી, વરાહ ભગવાન, કપાલેશ્વર, શિવ પર્વત પર સાવિત્રી દેવી, ગાયત્રી દેવી અને બ્રહ્માજીના યજ્ઞના મુખ્ય મહર્ષિ અગસ્ત્ય આ ક્ષેત્રના મુખ્ય દેવતાઓ રૂપે બિરાજે છે. પુષ્કર પાસે શુદ્ધ વાપી નામનો ગયાકુંડ છે. એ જગ્યાએ લોકો શ્રાદ્ધ કર્મ કરે છે. આ સ્થળે કરેલું શ્રાદ્ધ પિતૃઓને મોક્ષ પ્રદાન કરે છે. પદ્મપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રીરામના પિતા દશરથને દેહ છોડતી વખતે પુત્ર મોહજીતમાં એવો છવાઈ ગયો હતો કે એનાથી ભારે ગ્લાની, સંતાપ અને દુઃખ અનુભવાયા હતા. ચિત્તની આવી સ્થિતિને કારણે મુક્તિ પ્રાપ્ત થઈ શકી ન હતી. એટલે ભગવાન શ્રીરામે પુષ્કર તીર્થક્ષેત્રમાં એમના પિતાજીનું શ્રાદ્ધ કર્મ કર્યું હતું. એનાથી દશરથના આત્માને પરમ શાંતિ અને પુનરાવૃત્તિમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ હતી. શાસ્ત્રોએ દર્શાવેલા મહિમા અનુસાર એવું માનવામાં આવે છે કે પુષ્કરના આ પવિત્ર સરોવરમાં શ્રાદ્ધ પક્ષમાં ભાદરવા વદ ચોથ સાથે મંગળનો યોગ આવે ત્યારે એમાં કરેલું સ્નાન અત્યાધિક પુણ્યકારક બને છે. જેના દર્શન માત્રથી સંસાર સાગરથી તરી જવાય અને ત્યાં કરેલા શ્રાદ્ધ ક્રિયાથી પિતૃઓને પણ તરી ભગવાનના દિવ્ય ધામમાં પહોંચાડી શકાય તેનું નામ તીર્થ. પુષ્કર તીર્થમાં કરેલા શ્રાદ્ધ, જપ, તપ, દાન પિતૃઓને અપાર આશીષ અપાવે છે. તો મિત્રો, આ હતી માં ગાયત્રીની કથા. સાથે સાંભળ્યું પુષ્કર તીર્થનું મહાત્મ્ય, જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં ગાયત્રી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.